અમદાવાદના લોગડન ખાતે આવેલ એનસીસી હેડક્વાર્ટરમાં 18-27 જુલાઈ દરમિયાન સીએપીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 જુલાઈ 1999 ના દિવસે પાકિસ્તાન ઉપર ભારતીય જવાનોએ કારગિલ ઉપર વિજય મેળવ્યો હતો. એ દિવસને 26 જુલાઈએ 25 વર્ષ થયા છે. આ ઐતિહાસિક દિવસની રજત જયંતિ મહોત્સવ અમદાવાદ એનસીસી ખાતે મનાવવામાં આવ્યો હતો. અમદાવાદ લોગાર્ડન એનસીસી મુખ્ય મથક ખાતે 18-27 જુલાઈ દરમિયાન અમદાવાદના લોગાર્ડન ખાતે આવેલ સીએપીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 કરતાં વધારે કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશ્વમાં એનસીસીની શરૂઆત 1666માં જર્મનીમાં યુદ્ધ સમયે સૈનિકોની સીધી ભરતી કરવામાં આવી હતી. ભારતમાં 1948માં એનસીસીની શરૂઆત થઈ, જેમાં સૌથી પહેલાં આર્મી વિંગની શરૂઆત થઈ અને 1950માં એરફોર્સની સ્થાપના કરવામાં આવી, જ્યારે 1952માં નેવલ વિંગની સ્થાપના થઈ હતી અને આ રીતે એનસીસીએ ટ્રાય કલર ઓર્ગેનાઇઝેશન બન્યું હતું. એનસીસીમાં SD અને SW એટલે સિનિયર ડિવિઝનના બોયઝ અને ગર્લ્સ અને JD એટલે જુનિયર ડિવિઝનના સ્કૂલના બોયઝ એન્ડ ગર્લ્સ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એનસીસી એ વિશ્વનું સૌથી મોટી યુનિફોર્મ યુથ ઓર્ગેનાઇઝેશન છે, જેમાં સમગ્ર ભારતમાં 15 લાખ કરતાં વધારે કેડેટ્સ સભ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને ક્રમશઃ AB અને C સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ 3 વર્ષના કોર્સમાં એનસીસી સર્ટિફિકેટ લેવા માટે કેડેટ્સે એ કેમ્પમાં ભાગ લેવો અને તેમાં પ્રશિક્ષણ મેળવવું અને તેનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી હોય છે. જો આવા કેમ્પના સર્ટિફિકેટ ના હોય તેવા વિદ્યાર્થીઓ એનસીસીની પરીક્ષામાં બેસવા માટે લાયકાત ધરાવતા નથી. માટે જ આવા સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને એનાયત થાય અને તે લોકો પોતાની કારકિર્દી યુનિફોર્મ ઓર્ગેનાઇઝેશનમાં એટલે કે આર્મી અને પોલીસ એન્ડ તમામ પ્રકારના ડિફેન્સમાં કારકિર્દી બનાવી શકે તે માટે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં LD આર્ટ્સ, CU શાહ, HA જેવી કોલેજો ઉપરાંત સ્કૂલના જુનિયર ડિવિઝનના કેડેટ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે અને કેડેટ્સ સાથે ઇન્ટરેક્શન કરવામાં માટે ગુજરાત ડાયરેક્ટરના ADG મેનેજર જનરલ શ્રી રમેશ સનમુગમ સરે સમગ્ર કેમ્પ દરમિયાન વિશેષ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી. આ સમયે કેમ્પના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અરવિંદ જોશી સર પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિજય કારગિલ દિવસ નિમિત્તે શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત ચીફ ગેસ્ટ તરીકે બ્રિગેડિયર શ્રી NV નાથ અમદાવાદ હેડક્વાર્ટર ખાતે હાજર રહ્યા હતા. આ સમગ્ર કેમ્પ દરમિયાન NDRF, ફાયર ફાઇટિંગ ટીમ, ઓબ્સ્ટેકલ ટ્રેનિંગ, યોગા ટ્રેનિંગ, વેપન ટ્રેનિંગ, ફાયરિંગ ટ્રેનિંગ ઉપરાંત ફાયરિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુગ કવૈયા LD આર્ટ્સના કેડેટ્સે બેસ્ટ ફાયરનું પ્રથમ ઇનામ અર્જિત કર્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત સિંગિંગ, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન ઉપરાંત શીઘ્ર વકૃત્વ જેવી ઘણી બધી પ્રતિકૃતિઓનું આયોજન કરી કર્નલ જોશીએ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા આ બહુમુખી સુંદર કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં સ્કૂલના જુનિયર ડિવિઝનના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આર્મીના PI સ્ટાફ અને કોલેજના NCC ઓફિસરો અને વિદ્યાર્થીઓને યુદ્ધ કૌશલ, હેલ્થ એન્ડ હાઇજીન, સામાજિક જાગૃતતા ઉપર વ્યાખ્યાન અને મહત્વની તાલીમ આપી હતી. યુદ્ધ કે કુદરતી હોનારત સમયે કે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિના નિર્માણ સમયે કઈ રીતે સમાજે જાગૃત કરી શકાય અને સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથે મળીને કઈ રીતે લોકોને આ આકસ્મિક અને કુદરતી આપત્તિના સમયમાં મદદ પહોંચાડી તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય એ માટેની ટ્રેનિંગ પણ NCCના કેડેટ્સને આપવામાં આવે છે. NCC કે જેને સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ પણ કહેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ડિફેન્સ ફોર્સીસમાં રિક્રુટમેન્ટની તાલીમ અને શિસ્તબદ્ધ પ્રશિક્ષણ આપવામાં આવે છે. કેમ્પના અંતમાં કર્નલ જોશીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં લોકનૃત્ય, ગીત સંગીતના કાર્યક્રમમાં કેડેટ્સે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી અને સાબિત કર્યું હતું કે યુદ્ધમાં મજબૂત પકડ સાથે રાઇફલ ઉપાડનાર યુવાન એ વાંસળી હાથમાં પકડીને સંગીતના સૂર પણ રેલાવી શકે છે. આજે યુવાનોમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. તેમનું મનોબળ વધારવા, તેમનામાં આત્મવિશ્વાસ લાવવા, તેમનો બહુમુખી વિકાસ કરી દેશ માટે સમર્પિત અને જવાબદાર નાગરિકો તૈયાર કરવા NCC શ્રેષ્ઠ વિકલ્પ છે, જેનો બીજો કોઈ જ વિકલ્પ નથી. આજે વિશ્વના ઘણા દેશોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે છે. જોકે ભારતમાં NCC એક સ્વૈચ્છિક સંગઠન છે. આવા કેમ્પના ખૂબ જ સુંદર આયોજન બદલ કર્નલ જોશી અને સમગ્ર ટીમને અધિકારીઓ, કેડેટ્સ અને કોલેજ તરફથી ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.
25वीं सालगिरह है कारगिल विजय दिवस की, इसलिए हम सबको यहाँ पर इकट्ठा किया गया है कि जिससे हमें अलग अलग वेपन के बारे में जानकारी मिले। बहुत सारे अलग अलग वेपन है यहाँ पर और हम सबको एक गर्व की बात है कि हम सब यहाँ पर इकट्ठा हुए और हमें ये जानकारी मिल रही है। कारगिल दिवस में हमारे जवान जो उधर जीते थे उस वो मतलब कैसे वो कौन सी इक्विपमेंट्स के कारण कौन से वेपन्स के कारण वो हमें सब जानकारी दी जा रही है अभी इधर। और हमें बहुत गर्व है कि हमें वो जानने का मौका मिला कि अभी हमारी आर्मी क्या है, और इससे हम मोटिवेट हुए कि आगे आर्मी में हम जा सकते हैं।